ધોરણ બે વિષય ગુજરાતી પાઠ નંબર છે 10 કામ કરીએ ક્લક ક્લક શું નામ છે આપણા પાઠનું અહીંયા કાવ્યનું નામ શું છે આપણું કામ કરીએ ક્લક ક્લક બાળ દોસ્તો આપણે જીવવું હોય તો જમવું તો પડે જ ને અને જીવવામાં કામ પણ કરવું પડે જીવવા માટે આપણે કામ પણ કરવું પડે અને જમવું પણ પડે માણસની જેમ પશુ પંખી પણ કામ કરતા હોય છે ચાલો આપણે આવા જુદા જુદા કામ કરતા હોય એના વિશે જાણીએ એ પહેલાં આપણે આ ગીત જોઈએ ચાલો ગાઈએ ગીત બા પેલા બાગમાં દોડી દોડી જાવ બા પેલા બાગમાં દોડી દોડી જાવ નાના છોડવાને પાણી પાવ પાવ નાના છોડવાને પાણી પાવ પાવ આંબાની ડાળે ટહુકે કોયલડી કોયલની સાથે ગાવ ગાવ ફૂલડે ફૂલડે ઉડે પતંગિયા હું તો એને પકડવા જાવ ફૂલડે ફૂલડે ઉડે પતંગિયા હું તો એને પકડવા જાઉં છા હરિયાળી બાગમાં નાચે મોરલો હરિયાળી બાગમાં નાચે મોરલો મોરલો બોલે આમ આમ બાળ દોસ્તો કેવું લાગ્યું ગીત છોકરીને બાગમાં ફરવાનું અને રંગબેરંગી પતંગિયા પાછળ દોડવાનું બહુ ગમે છે બા પહેલાં બાગમાં હું દોડી દોડીને જાઉં તેને બા સાથે બાને કહે છે કે હું પહેલાં બાગમાં હું દોડી દોડીને જાઉં નાના નાના છોડવાને હું પાણી પીવડાવું આંબાની ડાળે કોયલ બોલે છે કોયલ સાથે હું પણ ગાઉં ફૂલડે ફૂલડે ઉડે પતંગિયા કે બધા જ ફૂલોના ઝાડમાં પતંગિયા ઉડે છે હું તેને પકડવા જાઉં હરિયાળા બાગમાં નાચે છે મોરલો એટલે કે આ બાગમાં મોરલો નાચે છે અને મોરલે બોલે છે આમ આમ મેં આમ એવી રીતના મોરલો બોલે ને તો આ છોકરીને પણ બાગમાં ફરવાનું અને રંગબેરંગી પતંગિયા પાછળ દોડવું ખૂબ ગમે છે તમને શું કરવું બહુ જ ગમે અહીંયા વાતચીત આપી છે તે આપણે કરીએ બરાબર તમને શું કરવું બહુ જ ગમે છે તો કે તમને જુદી જુદી જગ્યાએ ફરવાનું ગમે છે બરાબર ને બીજું જુઓ તમે રિસેસમાં શું શું કરો છો તો કે અમે રિસેસમાં નાસ્તો કરીએ છીએ અને દોસ્તો સાથે રમીએ છીએ ખૂબ જ સરસ કહેવાય અને બાળમિત્રો તમે રજાના દિવસે શું કરો છો તો કે રજાના દિવસે અમે મિત્રો સાથે રમીએ છીએ સરસ ચાલો સરસ એ સારું કહેવાય તમે રજાના દિવસે તમારા મિત્રો સાથે રમો છો પણ રમવા સાથે થોડું ભણવાનું પણ રાખવું જોઈએ હવે ત્યાર પછી જુઓ તમારા આ કામ કોણ કરે છે તેની સામે સાચાની નિશાની કરીને અને આપેલ જગ્યામાં બીજા કામ લખો તમારા કામ બાળ દોસ્તો તમારા કામ અહીં એક તરફ છે અને તમારા કામ આપ્યા છે અને બીજી તરફ ઘરના સભ્યોના નામ આપ્યા છે બરાબર હવે આ પહેલું આપ્યું છે વાળ ધોવા બરાબર તો વાળ ઓળવવા બરાબર તો એ તમને વાળ કોણ ઓળવી દે તો કે મમ્મી તો મમ્મીનું નામ છે ને મમ્મી લખેલું છે ને ત્યાં આ રાઈટની નિશાની કરી દેવાની મેં કરેલી જ છે બરાબર અને ક્યારેક દાદી પણ ઓળવી દેતા હોય છે પછી બીજું બૂટ મોજા પહેરવા તો એ મમ્મી પહેરાવી છે નાહવા જાવ તો ક્યારેક પપ્પા પણ નવડાવ દે મમ્મી નવડા ન હોય તો કપડાં પહેરવા તો પપ્પા કપડાં પહેરાવી દે દફતર ગોઠવવું એ તમે જાતે જ કરો છો લેસન કરવું એ પણ તમે જાતે જ કરો છો નાસ્તાનો ડબ્બો ભરવો તો કે દાદી ભરી દે છે મોઢું ધોવું તો એ જાતે અને જમવું પણ જાતે આવા બીજા પણ છે પુસ્તકો કોણ ગોઠવ્યું તો કે તમે જાતે
પાણી ભરવું તો કે તમે આમ દાદા પાણી કે બેટા પાણી આપ તો તમે તમારા દાદાને આપો ને પાણી, પછી બગીચામાં પાણી પીવડાવું તો એ તમે કરો, પછી બીજું કોઈ પણ કરી શકે, ગીતો સંભળાવે તો કે પપ્પા ગીતો સંભળાવે, અથવા તો કે કોઈ વાર્તા સંભળાવે, દાદાજી પણ વાર્તા કહે છે. હવે તમારા મિત્ર જાતે ક્યાં કામ કરે છે તે જૂથમાં બેસીને લખો. દિવ્યા દફતર ભરે છે અને જાતે જ જમે છે. પિન્ટુના વાળ એના મમ્મી ઓળી આપે છે. સોમિલને તેના પપ્પા નવડાવે છે. વિશાલ જાદેવ જાતે બૂટ મોજા પહેરે છે. તન્મયને તેના મમ્મી કપડાં પહેરાવે છે. મલય તેની જાતે લેસન કરે છે. માહીને દાદી નાસ્તાનો ડબ્બો ભરી આપે છે. અને આ રીતે તમારે બીજા ચાર વાક્ય તમારી જાતે લખવાના છે. બધા તમારા ઘરમાં આ કામ કોણ કરે છે તેની સામે સાચાની નિશાની યાદ કરી બીજા ક્રમમાં પણ લખો. હવે પહેલું શું છે? કામ. હું, મમ્મી, પપ્પા, દાદા, દાદી, ભાઈ બહેન, અથવા તો કામવાળા. બાગમાં પાણી આપવું તો કે બાગમાં દાદા પાણી આપે છે. ઘરની સફાઈ કરવી તો કે મમ્મી કરે છે. વાસણ સાફ કરવા તો એ કે મમ્મી કરે, ચા પણ મમ્મી જ બનાવે. કપડાંની ગળી વાળ તો કે મમ્મી. રમકડા પણ ગોઠવે તો કે હું, તમે પોતે જ, અથવા તો ક્યારેક ભાઈ બહેન. પોતું કરવું એ મમ્મી કરે છે. સાપ લેવા જાવ તો એ મમ્મી પપ્પા દાદા દાદી જતા છે. રૂમાલ ધોવા મમ્મી અથવા તો દાદી ક્યારેક ધોવે છે. તો આ રીતે બીજા કોઈ પણ કામ તમારે અહીંયા લખવાના છે અને તમારી જાતે રાઇટ કરવાનું છે. અહીંયા વાતચીત જુઓ. તમારા ઘરમાં મમ્મી કયા કયા કામો કરે છે? આપણે ઘરમાં રહીએ છીએ બરાબર, તો કામ તો કરવું જ પડે ને. બધા લોકો મળીને ઘરના કામ કરીએ તો સારું કહેવાય. તો કે તમારા ઘરમાં મમ્મી કયા કયા કામ કરે છે? તો કે મારા મમ્મી રસોઈ કરવી, કપડાં ધોવા, પોતું કરવું, વાસણ કરવા વગેરે કામ કોણ કરે છે? મમ્મી કરે છે. ઘરમાં પપ્પા કયા કયા કામો કરે છે? તો કે પપ્પા બહારની વસ્તુઓ લાવે છે અને શાકભાજી પણ લાવે છે. એવા કામો પપ્પા કરે છે. ઘરમાં જે વસ્તુ ઘટતી હોય, જોતી હોય, એ પપ્પા લઈ આવી આપે છે. ત્રીજો પ્રશ્ન જુઓ. તમે ઘરના ક્યાં ક્યાં કામો કરો છો? તો કે મમ્મી પપ્પાને પાણી આપવું, નાની નાની વસ્તુઓ દુકાનમાંથી લાવી આપવી વગેરે કામો કરો છો. ચોથો પ્રશ્ન. તમને કયા કયા કામ કરવા ગમે છે? તો કે રમકડા ગોઠવવા અને મમ્મીને કામમાં મદદ કરવી ગમે છે. આ ખૂબ સારું કહેવાય. તમે કયા કયા કામ કરવા ગમતા નથી? તો કે અમને પાડોશીના કામો કરવા ગમતા નથી. બરાબર. આ પણ આ તમારે આ બે પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન તમારી જાતે જવાબ આપવાના છે. તમારે કયા કયા કામ કરવા ગમતા નથી અને તમે પાડોશીના કામ કરો છો કયા કયા, એ બે પ્રશ્ન તમારે જાતે કરવાના છે. તમે ઘરમાં પોતું કરો પછી કહો કે પોતું કરવા માટે શું શું કર્યું? તો કે મેં પહેલાં ડોલ લીધી, પછી પાણી ભર્યું, અને પછી શું કર્યું તે અહીંયા લખી નાખવાનું. ચાલો ગાઈએ ગીતડવા. પહેલાં આપણે ગાયું ગીત છે બરાબર, વાંચો અને લખો. આ પાછળ લખવાનું છે, ખાલી જગ્યા આપેલી છે ને પાછળનું પેજમાં લખવાનું છે. ચકલીની સવાર. સવાર પડી, ચક ચક ચકલી જાગી, તેણે ગીત ગાયું ચી ચી ચી. બાજુની ડાળીથી ચમ ચમ ચકલીએ બૂમ પાડી, ગુડ મોર્નિંગ ચક 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 બોલે છે, વેરી ગુડ મોર્નિંગ. ચમ ચમ શું કરીશ આજે? ચક ચક બસ મજામાં, આજે નિશાળમાં જઈશ ને બાળકો સાથે વાતો કરીશ ને ગીતો ગાઈશ.
તો હું પણ આવીશ, ચમચમ બોલે છે તો હું પણ આવીશ. આ વાંચો અને આ પાછળના પેજમાં લખવાનું છે. ત્યારબાદ ભાગ બે આપણે આવતા વિડીયોમાં જોઈશું, તેમાં સરસ મજાની વાર્તા